नमस्कार। श्री केशव केडवनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। अपने धोरण दस ना वर्ष 1920 ना गणित विषय ना प्रकरण चार द्विघात समीकरण नो अभ्यास करिए छे। द्विघात समीकरण में अत्यार सुधी अपने अवयवनी रीते द्विघात समीकरण नो उकेल ए शोधवानो प्रयत्न कर्यो। हवे आपणे पूर्ण वर्गनी रीते द्विघात समीकरणनो उकेल मेळवानो छे। एटले द्विघात समीकरणनो उकेल एक अवयवनी रीते, बीजी पूर्ण वर्गनी रीते अने ત્રીજું પાછળ આવશે વિવેચકની રીતે। ત્રણ પ્રકારે એનો ઉકેલ મેળવી શકાય છે। હવે આગળના વિભાગમાં આ પૂર્ણ વર્ગની રીત એટલે ધોરણ 8 યાદ કરો। ધોરણ 8 માં આપણે પૂર્ણ વર્ગ બનાવતા હતા, બરાબર? પાછળનો જે અચળ પદ છે એ અચળ પદમાંથી કોઈ પણ એવી સંખ્યા બાદ કરીને, કોઈ પણ એવી સંખ્યા બાદ કરીને એને આપણે પૂર્ણ વર્ગ બનાવતા હતા। અને પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે a² - b² આવું અવયવ સૂત્ર, a² - b² એટલે a - b a + b આવું સૂત્ર એનો આપણે ઉપયોગ જનરલી કરતા હતા, બરાબર? તો અહીંયા પણ આપણે આવું જ કંઈક કરવાનું છે, પૂર્ણ વર્ગ બનાવવાનો છે। તો પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે એમાં કંઈક ઉમેરવું પડશે, તો જેટલા ઉમેરીએ એટલા બાદ કરવા પડે। આપણી રકમમાં કોઈ ફેરફાર ના થાય એટલા માટે આપણે જેટલા ઉમેરીએ એટલા આપણે બાદ કરવા પડે। આવું કંઈક આપણે કરવું પડશે, બરાબર? શું કરીએ છીએ આપણે જોઈએ। આગળના વિભાગમાં આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલની એક રીત શીખ્યા। આ એક રીત એટલે કઈ રીત હતી? અવયવીકરણ। હવે આ વિભાગમાં આપણે તે માટેની બીજી રીત શીખીશું। હવે બીજી રીત શીખવા માટે નીચેની પરિસ્થિતિ વિચારો। નીચેની પરિસ્થિતિ શું છે? તો કે સુનીતાની ત્યારની ઉંમર, કૂટ પ્રશ્ન જેવું આવ્યું, બરાબર? સુનીતાની અત્યારની ઉંમર, અત્યારની ઉંમરથી બે વર્ષ પહેલાની અને ચાર વર્ષ પછીની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો વર્ષમાં ગુણાકાર એ તેની અત્યારની ઉંમરના બમણા કરતા એક વધુ છે, તો તેની અત્યારની ઉંમર કેટલી હશે? હવે જે અત્યારની ઉંમર આપણે આવી એ આપણે ધારી લેવાની। આનો જવાબ શોધવા માટે ધારો કે તેની અત્યારની ઉંમર, મેં કીધું એ પ્રમાણે અત્યારની ઉંમર એની એક્સ વર્ષ છે, તો અત્યારથી, અત્યારની ઉંમરથી બે વર્ષ પહેલા, બે વર્ષ પહેલા એટલે એક્સ માઇનસ ટુ અને ચાર વર્ષ પછીની ઉંમર દર્શાવતી સંખ્યાઓ એનો ગુણાકાર, તો અત્યારની ઉંમરથી બે વર્ષ પહેલા એટલે એક્સ માઇનસ ટુ થઈ અને ચાર વર્ષ પછી એટલે એક્સ પ્લસ ફોર થશે। આ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે તમને આ રીતે મળે, એક કૌંસમાં એક્સ માઇનસ ટુ અને બીજા કૌંસમાં એક્સ પ્લસ ફોર। હવે શું કરવાનું? તો કે આથી હવે આને તમે આ જે એમની હવે આપણી બીજી શરત, એ જે ગુણાકાર છે એ ગુણાકાર તેની અત્યારની ઉંમરના બમણા, અત્યારની ઉંમરના બમણા એટલે એક્સની ઉંમર અત્યારની ઉંમરના બમણા એટલે અત્યારની ઉંમર એની કેટલી છે? એક્સ, તો એના બમણા એટલે બે, બરાબર? બમણા કરતા એક વધુ છે, બમણા કરતા એક વધુ, તો એક વધુ એટલે વત્તા એક। આ બંને સરખા છે એટલે આ ગુણાકાર અને આ ઉંમર, આ ગુણાકાર અને ઉંમર આ બે સરખા છે, તો એના પરથી હવે આપણે કહી શકીએ। એટલે હું અહીંયા આ જે છે એને હું અહીંયા ત્રણ નંબર આપીશ અને આને હું ચાર નંબર આપી દઈશ।
હવે બે સરખા છે તો એને સરખાપણું કરો તો x માઇનસ 2 ઇન્ટુ x પ્લસ 4 બરાબર 2x પ્લસ 1 આવું એક તમને રકમ મળે. હવે કોઈ પણ દ્વિચલ સુરેખ સમી દ્વિઘાત સુરેખ સમી એટલે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું પહેલું સ્ટેપ તો એના કૌંસ છોડો અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો આપણે આને કૌંસ છોડીએ છે તો કૌંસ છોડતી વખતે આપણા સ્ટેપ કયા આવશે તો એ હું અહીંયા બાજુમાં લખું છું બરાબર. પહેલા કૌંસને બીજા આખા કૌંસ જોડે અને માઇનસ 2 પહેલા કૌંસનું બીજું પદ બીજા આખા કૌંસ જોડે એને ગુણો બરાબર. હવે આને આની જોડે ગુણો અને આની જોડે આને આની જોડે અને આની જોડે એ રીતે ગુણાકાર કરો તમે તો તમને જવાબ મળશે x સ્ક્વેર વત્તા 2x. હવે હજી x સ્ક્વેર વત્તા 2x અહીંયા ડાયરેક્ટ આ લોકોએ મૂકી દીધું પણ આપણે વચ્ચેનું હજી એક સ્ટેપ મૂકીશું x સ્ક્વેર વત્તા 4x ઓછા 2x ઓછા 8 બરાબર 2x વત્તા 1. હવે આ બેમાંથી 2 ઓછા થઈ જશે એટલે તમને આ જે હવે હવેનું પદ છે એ અહીંયા ગળ મળશે x સ્ક્વેર વત્તા 2x ઓછા 8 બરાબર 2x પ્લસ 1. હવે આ 2x અને 2x તમે જોઈ લો અહીંયા આ 2x આ બાજુ પણ વધતા છે આ બાજુ પણ વધતા છે 2 ઉડી જશે. આ 1 જે છે એ આ બાજુ આવતો રહેશે એટલે માઇનસ થઈ જશે તો એના પછીનું તમારું સ્ટેપ આવશે x સ્ક્વેર ઓછા 8 ઓછા 1 બરાબર 0. હવે ઓછા 8 અને ઓછા 1 એ બંનેનો સરવાળો કરે એટલે 9 થઈ જાય તો x સ્ક્વેર માઇનસ 9 બરાબર 0 બરાબર x સ્ક્વેર માઇનસ 9 બરાબર 0. હવે આને હું થોડું ડાપણ કરીને x નો વર્ગ 9 એટલે કોનો વર્ગ તો કે 3 નો વર્ગ બરાબર 0 આ રીતે હું લખું છું બરાબર છે. સ્ટેપ નંબર 5 તો આથી સુનિતાની અત્યારની ઉંમર સુનિતાની અત્યારની ઉંમર એ દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ 9 બરાબર 0 નું સમાધાન કરે છે. તો છઠ્ઠું સ્ટેપ આપણે તેને આ 9 આ બાજુ જતા રહે તો x સ્ક્વેર બરાબર 9 એમ પણ લખી શકીએ. સ્ટેપ નંબર 7 હવે બંને વર્ગમૂળ લેતા બંને બાજુ તમે વર્ગમૂળ લો તો જ્યારે પણ વર્ગનું વર્ગમૂળ લઈએ છીએ ત્યારે પ્લસ ઓર માઇનસ બરાબર આપણે અહીંયા x સ્ક્વેર અને 3 નો વર્ગ આ બંનેનું વર્ગમૂળ લઈએ બરાબર તો આપણને x બરાબર પ્લસ ઓર માઇનસ 3 આવી રીતે જવાબ એટલે x બરાબર વત્તા 3 અને ઓછા 3 એવી બે સંખ્યા મળે તો અહીંયા વર્ગમૂળ લેતા આપણને x બરાબર 3 અથવા x બરાબર માઇનસ 3 મળે છે. પરંતુ ઉંમર જે છે ઉંમર એ ધન સંખ્યા હોવાથી આપણે એક જ લેવાનું x બરાબર 3. તો નંબર 9 આથી સુનિતાની અત્યારની ઉંમર કેટલી થઈ ગઈ x બરાબર 3 3 વર્ષ થઈ ગઈ. નંબર 10 તો હવે દ્વિઘાત સમીકરણ આપણું જે છે એ બરાબર હવે આપણે આપણી અત્યારની ઉંમર જે હતી એ અહીંયા પૂરી થઈ ગઈ એટલે અહીંયા આગળ આપણો દાખલો પૂરો થઈ ગયો બરાબર. હવે સ્ટેપ નંબર 4 એની અંદર બીજી એક વસ્તુ આવે છે તો એમાં દ્વિઘાત સમીકરણ 2x વત્તા 2 આખાનો વર્ગ માઇનસ 9 બરાબર 0 એનો તમે વિચાર કરો. હવે આ જે અહીંયા તમને સમીકરણ જે આપેલું છે એને તમે સહેજ આ રીતે વિચારો કે આ x વત્તા 2 આખાનો વર્ગ છે અને 9 કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે બરાબર 0. તો અહીંયા આ x વત્તા 2 એને આપણે a કહીએ અને આને આપણે b કહીએ
तो तमारू ए स्क्वेर माइनस बी स्क्वेर आउ अवयव सूत्र मड़ी जाए तमने, तो एना बराबर शू थाय तो के ए माइनस बी इंटू ए प्लस बी, तो एनो उकेल आ रीते आवशे। बराबर छे? तो अहींया आ समीकरणनो आपणे विचार करो, हवे तेने उकेलवा माटे आपणे एक्स प्लस बे नो वर्ग बराबर नौ एम लखी सकीए, कारण के आ नौ ने ए लोको आ बाजू लई जाय छे। बराबर छे? हवे स्टेप नंबर सी, बन्ने बाजू वर्गमूल लेता, बन्ने बाजू वर्गमूल लईए एटले आपणने एक्स प्लस टू वत्ता त्रण अथवा एक्स प्लस टू ओछा त्रण मळे। હવે આ ત્રણ આ બેને આ બાજુ લઈ જાઓ અને આ બેને આ બાજુ લઈ જાઓ, તો તમને જવાબ શું મળશે? તો કે x બરાબર 3 ઓછા 2 અથવા x બરાબર માઇનસ 3 માઇનસ 2। તો 3 માંથી 2 જાય એટલે x બરાબર 1 મળે, અને માઇનસ 3 માઇનસ 2 નો સરવાળો થાય એટલે x બરાબર માઇનસ 5 મળે। બરાબર છે? આમ સમીકરણ x વત્તા 2 આખાનો વર્ગ ઓછા 9 બરાબર 0 ના બીજ 1 અને માઇનસ 5 છે, 12 મોડું ભાન। તો અહીંયા આપણે 3 નંબરમાં એક પરિસ્થિતિ વિચારી, 4 નંબરમાં બીજી પરિસ્થિતિ વિચારી। મેં વિધિની શરૂઆતમાં તમને કહી દીધું કે આની અંદર આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી આ અવયવ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે। બરાબર? તો તમને જે દાખલો આવ્યો એ દાખલાની અંદર તમે આ જ રીતે આગળ વધી શકો। બરાબર છે? સ્ટેપ નંબર 5। તો અહીંયા આપણને બે પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ, એક પ્રકારની પરિસ્થિતિ અહીંયા પૂરી થાય છે, બીજા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ પૂરી થઈ જાય છે। બરાબર? ઉપરના બંને ઉદાહરણોમાં x ને સમાવતું પદ, x ને સમાવતું પદ એ પૂર્ણ વર્ગનું એક પદ છે। આથી વર્ગમૂળ લેતા આપણને સરળતાથી બીજ શોધી શકીએ છે, પરંતુ સમીકરણ, હવે ત્રીજી વસ્તુ આવી, સમીકરણ x નો વર્ગ વત્તા 4x ઓછા 5 એનો ઉકેલ શોધવાનો કહે તો શું થાય? તમને સીધી રીતે આવું આપેલું હોય તો વાંધો નહીં, પણ આવું સમીકરણ આપેલું હોય તો તમે શું કરશો? તો કે એના માટે આપણે ઘણું ખરું મોટા આવો જ્યારે દાખલો આવે ને ત્યારે આપણે કહીએ જો પાછળનો પૂર્ણ વર્ગ નથી એટલે આપણે શું કરીએ, પાંચના ભાગ પાડીને ચાર લઈએ એટલે પાંચ એકા પાંચ, પાંચમાંથી એક બાદ કરો એટલે ચાર, આપણે આવી રીતે કરીએ। બરાબર? એ જ વસ્તુ કરવાની છે, વસ્તુ એ જ કરવાની છે, પણ હવે કેવી રીતે? તો એના માટે ઘણું ખરું આપણે અવયવીકરણની રીતનો ઉપયોગમાં લઈએ છે। બરાબર? આ સિવાય કોઈક રીત આપણને સૂજે? આ સિવાય બીજી કોઈ રીત આપણને સૂજે એમ કે? તો કે એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ ઓછા 5 એને તમે એના બરાબર એક્સ વત્તા 2 એક્સ વત્તા 2 નો વર્ગ ઓછા 9 આ રીતે તમે કરી શકો ખરા। તો આ 9 કેમ ના બની ગયા, એનો ઉકેલ આ કેમ નો આવ્યો? તો આવું કંઈક આવું સૂજે, આવું આપણે કરવું હોય તો થાય ખરું? તો કે હમણાં થશે, જુઓ હવે આ પરિસ્થિતિ જે છે આ પરિસ્થિતિની અંદર તમને થોડો ખ્યાલ આવે તો તમે જુઓ કે અહીંયા જે એમણે પરાક્રમ કર્યું છે બરાબર એમાંથી આને બે સરખા, તો અહીંયા આગળ એમણે
चार ने उमेर्या छे अने चार ने बाद कर्या छे त्यारे आ वस्तु आवशे। अहींया तमने स्टेप आपेला छे, आपणे जोईए छे। आथी x नो वर्ग वत्ता 4x ओछा 5 बराबर 0 नो उकेल आपणने x वत्ता 2 नो वर्ग ओछा 9 बराबर 0 ना उकेल ना बराबर थाय। आनो उकेल आना बराबर थाय। अलबत्त आपणे कोई पण द्विघात समीकरण ने आ वस्तु आपणा माटे अगत्यनी। कोई पण द्विघात समीकरण ने मैं जे कीधु a स्क्वायर माइनस b कोई पण द्विघात समीकरण ने x वत्ता a नो वर्ग ओछा b स्क्वायर बराबर 0 स्वरूपे फेरवी सकिए छे। अने आ फेरव्या पछी त्यार बाद सरळताथी तेना बीज शोधी सके। अला ए स्क्वेर माइनस बी स्क्वेर थई गयु पछी तो अवयव सूत्र आपणने मोढे ज छे ने। ए स्क्वेर माइनस बी स्क्वेर बराबर ए माइनस बी इंटू ए प्लस बी बराबर। पछी के छे आटली बधी मेहनत कर्या पछी एवुं के छे के आवो जोईए के शुं आ संभव छे। आपणे आवुं करीए तो संभव शक्य छे, संभावना केटली एनी? तो के जुओ आ कूतरी 4.2 सिद्ध करे छे। जुओ આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છે કે x² વત્તા 4x x² વત્તા 4x એને આપણે x² વત્તા 4x ને આપણે x વત્તા 2 આખાનો વર્ગ ઓછા 4 માં ફેરવેલ છે। ઓછા 4 માં ફેરવેલ છે કેવી રીતે ફેરવેલ છે કે ફેરવેલ છે ફેરવેલ કે ફેરવેલ ફેરવેલ તમે ફેરવેલ બોલો એટલે પરિવર્તન, ફેરવેલ એટલે વિદાય બરાબર। પેલું કહે ને કે ક્યાં અલ્પવિરામ ને ક્યાં પૂર્ણવિરામ ને ક્યાં ટપકુ મૂકો એના પરથી ફેર પડી જાય। હવે અહીંયા તમને x² આપેલું છે, એક બોક્સ આપેલું છે x² x² એટલે એક ચોરસ, x એકમ લંબાઈનો ચોરસ બરાબર। x² વત્તા 4x વત્તા 4x બરાબર, એટલે x² વત્તા 4x એટલે x લંબાઈનો લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર। તો એને તમે શું કહી શકશો? તો x² વત્તા 4x એટલે x² માં 4x ઉમેરીએ તો આ બે ભેગા થઈ ગયા બરાબર। હવે કે છે આ 4x જે છે ને એને તમે 2x અને 2x એવા બે ભાગ પાડો, મધ્યમ પદના ભાગ, પણ અહીંયા આપણી પાસે અંતિમ પદ છે। હવે એના પછી શું કરવાનું છે? તો આ સ્ટેપ નંબર તમારું 1 થયું, આ સ્ટેપ નંબર તમારું 2 થયું, આ સ્ટેપ નંબર તમારું 3 થયું, સ્ટેપ નંબર 4। હવે આ જે બે ભાગ થયા એ બે ભાગને તમે કેવી રીતે ચોટાડો, અહીંથી લઈને અહીંયા મૂકો, એટલે ક્રમનો નિયમ આપણે ભૂતકાળમાં ભણી ગયા છે, ગણ પરિચય ને ગણના એમાં ક્રમ, ગણ ક્રિયાઓમાં ક્રમનો નિયમ અને જૂથનો નિયમ। અહીંયા આ બે જણા સરવાળામાં છે પણ એનો ક્રમ તમે આગળ પાછળ કરો તો તમને અહીંયા કેવી રીતે મળશે? તો અહીંયા જુઓ, તમે આ એક બોક્સને એમણે લઈને નીચે ચોટાડી દીધું, એકને નીચે ચોટાડી દીધું, તો હવે તમારું શું આવશે?
હવે એમણે આ બે નું જોડકું બનાવ્યું, પહેલા બે નું x² અને 2x એનું જોડકું બનાવ્યું અને આ બે ને છૂટા પાડી દીધા. તો x² અને 2x એ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે x કોમન નીકળી અને x + 2 રહેશે. આ 2x છે તો એ 2 ગુણ્યા x એને આવી રીતે લખી શકાય. હવે સ્ટેપ નંબર 5. હવે આ લોકો શું કરે છે? તો કે અહીંયા હવે જે ખાલી જગ્યા પડી ત્યાં આગળ આ લોકો ઉમેરે છે, 2 બાય 2 નો એક ચોરસ ઉમેરે છે. 2 બાય 2 નો એક ચોરસ ઉમેરે છે. તો અહીંયા પહેલું પદ જે છે x વત્તા 2 ઇન્ટુ x એની અંદર એ લોકો 2 ઉમેરે છે, એની અંદર 2 ઉમેરે છે, બરાબર? એની અંદર નહીં, વત્તા 2x. આટલે સુધી તો છે, એ લોકો 2 બાય 2 2 બાય 2 નો એક ચોરસ ઉમેરે છે અને એ જ ચોરસ બાદ કરે છે, એટલે 2 નો વર્ગ ઓછા 2 નો વર્ગ. આ 2 નો વર્ગ અને 2 નો વર્ગ એ અંદર ઉમેર્યા અને બાદ કર્યો, ઉમેર્યા અને બાદ કર્યો, બરાબર? હવે સ્ટેપ નંબર 6. હવે શું આવશે? તો કે હવે આપણું પદ કયું આવશે? તો કે x વત્તા 2, આ x વત્તા 2 જે છે x વત્તા 2 આખા નો વર્ગ ઓછા 2 નો વર્ગ, બરાબર? તો હવે અહીંયા આગળ આપણે આ જે બીજું જોડકું છે ને, આ બીજું જોડકું, આ બીજા જોડકામાંથી શું નીકળશે? આમાંથી શું નીકળશે? અરે આ બે જોડકામાંથી શું નીકળશે? તો 2 કોમન નીકળશે અને x વત્તા 2 થશે. તો x વત્તા 2 2 વખત આવ્યા તો એનો વર્ગ થઈ જશે અને ઓછા 2 નો વર્ગ, બરાબર? તો 2 નો વર્ગ અહીંયા આગળ થઈ ગયો, બરાબર? તો આપણને જે મળવું જોઈએ, તો અહીંયા x વત્તા 2 નો વર્ગ ઓછા 2 નો વર્ગ નો જવાબ શું આવે? 4, બરાબર? 2 નો વર્ગ નો જવાબ શું આવે? 4. હવે એ આખી પ્રક્રિયા અહીંયા જે બોક્સમાં બતાવી ને તમને, એ અહીંયા આગળ તમને ગણિતની ભાષામાં g પછી h આ આખી પ્રક્રિયા, આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. હવે અહીંયા જુઓ એ લોકો શું કર્યું. તો તમારી રકમ છે x નો વર્ગ વત્તા 4x, x નો વર્ગ વત્તા 4x, બરાબર? એમાં એમણે શું કર્યું, x નો વર્ગ વત્તા 4x એમાં શું કર્યું એમણે? તો આ જે 4 છે ને, આ 4x એને એમણે બે ભાગ પાડી દીધા, અડધા અડધા, 4/2, 4/2. અહીંયા આગળ આપણે આ રીતે પણ લઈ શકીએ, x નો વર્ગ વત્તા 2x વત્તા 2x, બરાબર? આ સ્ટેપ એમણે કેમ કર્યું છે એ આપણે હમણાં પછી સમજીશું, પણ અત્યારે આપણે અહીંયાથી એમ જઈએ છે. તો x નો વર્ગ વત્તા 4x બરાબર x નો વર્ગ વત્તા 2x વત્તા 2x. હવે પહેલા 2 નું જોડકું કરીએ છે, તો એ પહેલા 2 માંથી x² વત્તા 2x એમાંથી x કોમન નીકળી અને x + 2 થઈ જશે, પાછળ 2 ગુણ્યા x રહેશે. હવે શું કરીએ છે? તો 2 નો 2 ગુણ્યા 2 ઉમેરીએ છે અને 2 ગુણ્યા 2 બાદ કરીએ છે. આ ઉમેર્યા અને આ બાદ કર્યા. હવે શું થયું? તો કે આ 2 નું જોડકું બનાવો. અહીંયા આ જોડકું તો છે જ, x વત્તા 2 ઇન્ટુ x. આ 2 ના જોડકામાંથી 2 કોમન નીકળશે, આ 2 કોમન નીકળ્યા,
આમાંથી એક બે નીકળી ગયો એટલે x વત્તા બે થઈ જશે માઇનસ આ આખું પદ જે છે બે ગુણ્યા બે એ તો એમનું એમ રહેશે હવે શું કરવાનું તો અહીંયા આગળ આ આખું પદ જે છે આખું પદ એમાંથી તમે શું કરો તો આપણે કૌંસ છોડીએ ત્યારે આપણને આવું પદ મળતું એકનો એક કૌંસ બે વખત મળ્યો એક્સ વત્તા બે એક વાર મૂકી દીધો અને અહીંયા આ એક્સ વત્તા બે ફરીથી મળ્યો એક્સ અને વત્તા બે કારણ કે અહીંયા વત્તા છે તો એક્સ વત્તા બે ફરીથી મળી ગયો બરાબર અને પાછળનું પદ બેનો વર્ગ એ તો છે જ હવે એક્સ વત્તા બે અને એક્સ વત્તા બે બે વખત મળે તો એનો વર્ગ કરી શકીએ આપણે એક્સ વત્તા બે નો વર્ગ ઓછા ચાર બરાબર તો આમ એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ ઓછા પાંચ ઓછા પાંચ એને તમે એક્સ સ્ક્વેર એક્સ વત્તા બે આખાનો વર્ગ ઓછા ચાર ઓછા પાંચ આવી રીતે લખો બરાબર એક્સ વત્તા બે નો વર્ગ ઓછા નવ હવે અહીંયા તમને કન્ફ્યુઝન થાય કે આ ડાયરેક્ટ કેમનું આવ્યું તો હું અહીંયા આ રીતે કરું છું એક્સ સ્ક્વેર વત્તા ચાર એક્સ ઓછા પાંચ એની અંદર અહીંયા ઓછા ચાર છે એટલે મારે વત્તા ચાર કરવાના છે ને ઓછા ચાર ઉમેરવાના છે ચાર ઉમેર્યા અને ચાર બાદ કર્યા હવે આ ચાર જે છે ને એને હું આની જોડે લઈ લઈશ તો અહીંયા એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ વત્તા ચાર આવું એક પદ હું બનાવી દઈશ અને અહીંયા પાછળ ઓછા પાંચ અને ઓછા ચાર વાળું બીજું પદ બનાવી દઈશ હવે આ જે બન્યું આ પદ જે બન્યું એમાં તમે આ રીતે કરો એક્સ નો વર્ગ વત્તા બે ગુણ્યા બે ગુણ્યા એક્સ અને વત્તા બે નો વર્ગ ઓછા નવ બરાબર અહીંયા ચાર એટલે બે ગુણ્યા બે અને ચાર એટલે બે નો વર્ગ બરાબર હવે આ તમે સૂત્ર જુઓ તો તમને એ પ્લસ બી એ પ્લસ બી આખાનો વર્ગ એવું સૂત્ર મળી જાય એટલે એક્સ વત્તા બે નો આખાનો વર્ગ મળી ગયો તો એ કેવી રીતે મળ્યો એ અહીંયાથી આપણને મળ્યો અને પાછળ આ નવ તો છે જ ચાર અને પાંચનો સરવાળો તો નવ એ આપણને અહીંયા આગળ મળી જાય બરાબર તો આઈ પછી જે તો આથી એક્સ વત્તા ચાર એક્સ ઓછા પાંચને પૂર્ણ વર્ગ બનાવવાની આ રીત પૂર્ણ વર્ગ બનાવવાની આ રીત પ્રમાણે તેને એક્સ વત્તા બે નો વર્ગ ઓછા નવ બરાબર ઝીરો એટલે આ પદાવલીને તમે આ પદની રીતે લખી શકો બરાબર અને આ જે આખી પ્રક્રિયા થઈ આખી પ્રક્રિયાને પૂર્ણ વર્ગ બનાવવાની રીત કહેવાય છે બરાબર આપણે આખી પ્રક્રિયામાંથી આટલું શીખવાનું છે કે પાછળનો અચળ પદ જે છે પાછળનો અચળ પદ એ અચળ પદને અંદર અચળ પદની અંદર આપણે કોઈ એક રકમ ઉમેરી અને કોઈ એક રકમ બાદ કરી એટલે જે ઉમેરીએ એટલી ને એટલી બાદ કરવાની અને એ પ્રમાણે આપણે પૂર્ણ વર્ગ બનાવી દેવાનો આપણે આટલું જ કરવાનું છે એચ આઈ જે કે એલ આ બધી વસ્તુને આપણે ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય એક્સ સ્ક્વેર વત્તા ફોર એક્સ એક્સ સ્ક્વેર વત્તા ફોર એક્સ એને તમે એક્સ વત્તા ચાર બાય ટુ માઇનસ ચાર બાય ટુ નો વર્ગ તો એક્સ વત્તા એક્સ વત્તા ચાર બાય ટુ નો વર્ગ ઓછા ચાર આ ઓછા ચાર કેવી રીતે થયા અહીંયા જુઓ આ બે અને ચાર નો ભાગાકાર કરે એટલે બે નો વર્ગ થાય બે નો વર્ગ એટલે એક્સ વત્તા ફોર બાય ટુ એનો વર્ગ ઓછા
बे नो वर्ग तो एना परथी आ तमारू आवशे बराबर। तो आ रीते तमारू दाखलो टूंक में थशे अने आथी एक्स वत्ता चार एक्स ओछा पांच बराबर जीरो ने नीचे नी रीते लखी सकाय एल पछी आवशे एम। तो एने कई रीते लखी सकाय तो एक्स वत्ता चार बाय टू नो वर्ग ओछा चार ओछा पांच बराबर जीरो। हवे आने पण तमे भाग करी सको तो एक्स वत्ता बे नो वर्ग एक्स वत्ता बे नो वर्ग ओछा आ बे नो सरवाड़ो पांच अने चार नो सरवाड़ो केटलो थाय नौ। पण रकम एटले निशानी माइनस नी माइनस नौ एम पछी एन। हवे समीकरण हवे अहींया तमारू समीकरण बीजू आई गयू चार पांच छ सात सातमा मा आया। हवे आपणु आठमू स्टेप आवे छे। एक समीकरण आपेलू छे त्रण एक्स नो वर्ग त्रण एक्स नो वर्ग ओछा पांच एक्स वत्ता बे बराबर जीरो। आवो एक समीकरण आपेलू छे। आपणे नोधीए के x स्क्वेर नो सहगुणक x स्क्वेर नो जे सहगुणक छे ए पूर्ण वर्ग नथी। अहींया त्रण छे त्रण ए पूर्ण वर्ग नथी। આથી સમીકરણને બંને બાજુએ તો એને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરીશું તો આઠમા ધોરણમાં આવું કરતા હતા કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો પહેલું તો જોડકું બની ગયું પણ બીજો એકલો પડ્યો તો એને શું કરવાનું એને ત્રણ વડે ગુણી દેવાનું બરાબર। આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે આવું કરતા હતા તો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક એ પૂર્ણ વર્ગ નથી તો એને પૂર્ણ વર્ગ બનાવવા માટે સમીકરણને બંને બાજુએ ત્રણ વડે ગુણી કાઢો। હવે બંને બાજુએ સમીકરણને ત્રણ વડે ગુણો એટલે અહીંયા આગળ ગુણવાનું અહીંયા આગળ હું કરું છું તો શું આવશે તો કે ત્રણ ગુણ્યા થ્રી એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા બે બરાબર ત્રણ ગુણ્યા જીરો બંને બાજુએ। તો હવે સમીકરણ શું આની જોડે ગુણાશે એટલે ત્રણ તરી નવ એક્સ નો સ્ક્વેર ઓછા ત્રણ પંચા પંદર એક્સ અને વત્તા ત્રણ દુ છ બરાબર જીરો। તો આપણને આ સમીકરણ મળ્યું। હવે શું કરવાનું તો કે આ નવ એક્સ નો વર્ગ ઓછા પંદર એક્સ વત્તા છ એને તમારે પૂર્ણ વર્ગ બનાવવાનું છે। તો આને પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે ફરી પાછું પેલું એ નો વર્ગ ઓછા ટુ ઇન્ટુ એ ઇન્ટુ બી અને વત્તા બી નો વર્ગ આવા પ્રમાણે એને ગોઠવવું પડે। તો અહીંયા ત્રણ નવ નો વર્ગ એટલે ત્રણ એક્સ નવ એક્સ નો વર્ગ એટલે ત્રણ એક્સ નો વર્ગ થઈ ગયો ઓછા બે બે એટલે આપણો ટુ એ બી છે બરાબર। એ કેટલા છે તો એ આપણને મળ્યા ત્રણ એક્સ બરાબર। હવે જે બી છે આપણો બી બી એટલે તમારા છ5 by 2 કેમ ના આયા ભાઈ પોઝ અપ। હવે 9x નો વર્ગ ઓછા 15x વત્તા 6 એને આપણે બનાવવાનો છે તો અહીંયા
आ बनावा माटे आने वर्गमूल लईशुं तो 3x नो वर्ग ओछा अहींया तमारे 3 गुणिया 5 એટલે 15 થઈ ગયા બરાબર પણ આપણે આગળ 2 જોઈએ છે તો ગુણાકારમાં 2 લઈએ તો ભાગાકારમાં પણ 2 લેવા પડે બરાબર એટલા માટે આપણે 2 ભાગ્યા 2 કર્યા વત્તા 6 એ m ના m મૂકી દીધા અત્યારે અત્યારે આપણે આ સૂત્ર મેળવવાનું છે મેળવ્યું નથી બરાબર છે તો હવે શું કરવાનું 2 વડે ભાગ્યાને ગુણ્યા તો હવે તમે આગળ વધો त्रण एक्स नो वर्ग ओछा बे गुणिया त्रण एक्स गुणिया पांच बाय बे अवे एने तमारे आ पांच बाय बे जे छे ने तमारू जे सूत्र छे ए स्क्वेर माइनस टू इंटू ए इंटू बी वत्ता बी स्क्वेर तो आ तमारू बी जे पांच बाय बे थयु एनो वर्ग करवा माटे तमारे पांच बाय टू नो वर्ग जोईशे पांच बाय टू नो अहिया आ पूर्ण वर्ग पहला पद ने बनावा माटे तमारे आनो पांच बाय टू नो वर्ग जोईशे तो पांच बाय टू उमेरो अने बाद करो आ वत्ता छो एमना एम ज राख्या छे पांच बाय टू ने उमेरीने बाद कर्या बराबर तो अहिया शुं कर्युं बी बराबर पांच बाय टू होवाथी पांच बाय टू उमेरो अने बाद करो અહીંયા શું કર્યું તો પૂર્ણ વર્ગ બનાવવા મધ્યમ પદને બે વડે ગુણો ભાગો બરાબર આ કેવી રીતે સ્ટેપ આવે છે એ આપણે જોઈએ છીએ હવે આ જે તમારું પદ થયું પહેલા ત્રણ વાળા તો એ તમને આખું પૂર્ણ વર્ગ થઈ ગયું a સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ a b એટલે આ આવી ગયું બરાબર તો 3x ઓછા 5 બાય 2 આખાનો વર્ગ આ થઈ ગયો હવે જે આ 5 બાય 2 નો વર્ગ આપણે ઉમેર્યો તો માઇનસ એનો સાદું રૂપ આપો એટલે 5 નો વર્ગ એટલે 25 અને 2 નો વર્ગ એટલે 4 વત્તા 6 હવે આનો લસાઅ લો લસાઅ લેતા તો આનો લસાઅ લેતા શું થશે તમને એક પદ તો મળી ગયું 3x ઓછા 5 બાય 2 એનો વર્ગ ઓછા 25 વત્તા 6 ગુણ્યા 4 આખાના છેદમાં 4 બરાબર તો હવે 3x ઓછા 5 બાય 2 નો વર્ગ ઓછા 25 ઓછા 25 વત્તા 24 ઓછા 25 વત્તા 24 ભાગ્યા 4 તો ઓછા 25 માંથી 24 વત્તા જશે એટલે માઇનસ 1 બાય 4 એવો જવાબ આવશે હવે આ માઇનસ 1 બાય 4 જે છે એને તમે 3x ઓછા 5 બાય 2 એનો વર્ગ ઓછા આ 1 એટલે 1 નો વર્ગ લખી શકો અને 4 એટલે 2 નો વર્ગ લખી શકો તો આને તમે આવી રીતે લખી શકો કે 3x ઓછા 5 બાય 2 એનો વર્ગ ઓછા 1 બાય 2 નો આખાનો વર્ગ આવી રીતે આવી શકે પણ આ સ્ટેપ અત્યારે આપણે લેવાના આ આપણી સમજણ માટે આપણે કર્યું બરાબર છે હવે આપણે અહીંયા આટલે સુધી જ લેવાનું છે 3x ઓછા 5 બાય 2 નો વર્ગ ઓછા 1 ના છેદમાં 4 ડી પછી ઈ આથી તમે આપણું જે સમીકરણ ઓરિજિનલ હતું 9x નો સ્ક્વેર ઓછા 15x વત્તા 6 બરાબર 0 ને
3x ઓછા 5 બાય 2 નો વર્ગ ઓછા 1 બાય 4 તરીકે લખી શકાય. હવે આ 1 બાય 4 આ બાજુ જતા રહેશે તો 3x ઓછા 5 બાય 2 નો વર્ગ બરાબર 1 ના છેદમાં 4. F આથી 9x નો વર્ગ ઓછા 15x ઓછા વત્તા 6 ના બીજ 3x ઓછા 5 બાય 2 બરાબર 1 ચતુર્થાંશના બીજ સમાન કહેવાય. હવે આના બીજ તમારે જોઈતા હોય તો કેવી રીતે તમે કરી શકશો? તો હવે અહીંયા આગળ આ તમારે આવશે આ સૂત્ર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અથવા તો અહીંયા આગળ આપણે આ લોકોએ જે રીતે કર્યું છે એ રીતે શું કરીએ? તો કે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા બરાબર. તો આ પદની અંદર બંને બાજુ તમે વર્ગમૂળ લો તો 3x ઓછા 5 બાય 2 બરાબર વત્તા 1 બાય 2 અને 3x ઓછા 5 બાય 2 બરાબર ઓછા 1 બાય 2. આ અચળ પદ આ બાજુ જતા રહે એટલે એની નિશાની બદલાઈ જશે. અહીંયા આપેલું જ છે, આપણે 3x ઓછા 5 બાય 2 બરાબર 1 પ્લસ ઓર માઇનસ 1 બાય 2 લખી શકીએ, પરંતુ પ્લસ ઓર માઇનસ એ ધન અને ઋણ બંને સૂચવે છે. તો અહીંયા આના પછીનું સ્ટેપ 3x બરાબર 5 બાય 2 વત્તા 1 બાય 2 અથવા 3x બરાબર 5 બાય 2 ઓછા 1 બાય 2. હવે અહીંયા આ જે 3 છે એ 3 ને આની જોડે નીચે ગુણ્યા છે બરાબર, એટલા માટે x બરાબર 5 બાય 6 વત્તા 1 બાય 6 આવ્યા. x બરાબર 5 બાય 6 ઓછા 1 બાય 6 આવ્યા બરાબર. હવે આ 5 બાય 6 તો કેટલા થશે? 6 ના છેદમાં 6. તો x બરાબર 6 ના છેદમાં 6 એટલે 6 એકા 6, x ની કિંમત 1 મળી તમને બરાબર. અને અહીંયા x બરાબર નીચે છેદ સરખો છે તો 5 ઓછા 1 એટલે 4 ના છેદમાં 6 બરાબર. તો F પછી G, આમ X બરાબર 1 અને અથવા X બરાબર, કારણ કે આ 4 ના છેદમાં 6 છે તો એના ભાગ પડશે ને હજી 2 ના છેદમાં 3 ત્યાં સુધી એના ભાગ પડશે. G પછી H, આથી આપેલ સમીકરણના બીજ 1 અને 2 બાય 3 છે બરાબર છે. હવે આ આખું સમીકરણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું. હવે એ જ સમીકરણ, એ જ સમીકરણને આપણે બીજી રીતે જોઈએ જે આપણે આગળ કરી ચૂકેલા છે સ્ટેપ નંબર 9.